નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે બજેટના એક મહત્ત્વના વિડીયો વિશે માહિતી મેળવીશું, જેમાં આપણો મહત્ત્વનો મુદ્દો છે, મહત્ત્વનો ટોપિક છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ. તો આજે આપણે આમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિશે માહિતી મેળવીશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ગુજરાત સરકાર દ્વારા 11,243 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, સશક્ત મહિલા સુપોષિત ગુજરાત યોજના માટે ₹2,000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ સશક્ત મહિલા સુપોષિત ગુજરાત યોજનામાં ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મહિલાઓને સશક્ત અને સુપોષિત કરવી, જેમાં મહિલાઓને જાગૃત કરવી, તેમજ તેમના શરીરમાં પોષક તત્વોની જે ઉણપ હોય છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, તો એમને દૂર કરવા આ ગુજરાત સરકારની આ યોજના છે. મુખ્યમંત્રી અમૃતમ માં અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત ₹1,105 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ મુખ્યમંત્રી મા અમૃતમ યોજના અથવા તો મા વાત્સલ્ય યોજના એ શું છે, એના માટેની પાત્રતા શું હોઈ શકે? તો આ યોજના રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા જે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ માટે આ યોજના લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલમાં વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક ₹1.20 લાખથી ઓછી આવક ધરાવતા, એટલે કે નીચલા મધ્યમ વર્ગના પરિવારોને, તમામ મહિલાઓ અને તેમના 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ યોજનાનો, એટલે કે મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ આપવામાં આવે છે. લાભ કઈ રીતે મળે છે? તો આ યોજના હેઠળ ખાસ કરીને હૃદય, મગજ કે પછી કિડનીને લગતી જે બીમારી હોય છે, તેમની ઘનિષ્ઠ સારવાર માટે, તેમજ બર્ન્સ કેન્સર, ગંભીર ઇજાઓ, તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ ₹2 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 2014માં આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ હતા, ત્યારથી આ યોજનાની શરૂઆત થઈ હતી. તો મુખ્યમંત્રી મા અમૃતમ યોજના કે મા વાત્સલ્ય યોજના કે જેમના માટે ગુજરાત સરકાર દ્વારા 1,105 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે કુલ ₹450 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ આયુષ્યમાન ભારત યોજના અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં મહત્ત્વની મુદ્દાની વિશે આપણે વાત કરીએ તો ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે આ યોજના શરૂ કરવામાં આવેલ. આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી કરે છે અને રાજ્ય સ્તરે એમનું સંચાલન સ્ટેટ હેલ્થ એજન્સી કરે છે. આયુષ્યમાન ભારત યોજના દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી, એમ કહેવું તો કહી શકાય કે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્યને લગતી આ યોજના છે. આનો લાભ દેશના જે ગરીબ અથવા તો જે વંચિત પરિવારો છે, એવા 50 કરોડ જેટલા નાગરિકોને ₹5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે. કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાને વધુ સઘન બનાવવા, MBBSની હયાત સીટમાં વધારો કરવા, તેમજ ગુજરાતમાં આ વર્ષે 3 નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે નિર્માણ કરવા માટે 125 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે, તેમજ ખાસ કરીને સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ થઈ શકે, બાળકોને રસીકરણ થઈ શકે, એના માટે ઇન્દ્રધનુષ કાર્યક્રમનું અમલીકરણનો વ્યાપ વધારવા માટે 10,000ની વસ્તીએ 1 અર્બન હેલ્થ સેન્ટરની સેવા પૂરી પાડવા માટે કુલ ₹80 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ ઇન્દ્રધનુષ કાર્યક્રમ શું છે? તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2014ના ડિસેમ્બરની 25મી તારીખે આ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો. એમનો હેતુ એ છે કે રસી દ્વારા આપણે જેટલા પણ રોગો અટકાવી શકાય છે, એ રોગોને અટકાવી અને એક પણ બાળક આ રોગોનો ભોગ ન બને, એ માટેની એની યોજના છે. અને એમનો ટાર્ગેટ છે કે ભાઈ સાલ 2020 સુધીમાં દેશના તમામ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે. મિત્રો, 12 જેટલા ખાસ કરીને જે જીવલેણ રોગો છે, એની સામે બાળકોને રક્ષણ આપવા માટે દર વર્ષે 2 કરોડ 60 લાખ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ખાસ કરીને કયા કયા રોગો? તો કે ભાઈ ક્ષય, ડિપ્ટેરિયા,
धनोर, पोलियो, कमड़ो, न्यूमोनिया, मगजनो ताव, इन्फ्लुएंजा टाइप बी, ओरी, अछबड़ा, जापानीज एन्सिफेलाइटिस, रोता वायरस, डायरिया वगैरह जेवा रोगोथी बाळकों ने बचावा माटे विविध प्रकारनी जीवन रक्षक रसीओ विनामूल्ये आपवामां आवे छे आ इंद्रधनुष कार्यक्रमनी अंदर। आगळ वात करीए पीडीयू कॉलेज राजकोट तथा मेडिकल कॉलेज भावनगर खाते एमबीबीएस नी 100 અને અનુસ્નાતકની 64 સીટનો વધારો કરવા માટે કુલ રૂપિયા 73 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રૂપિયા 180 કરોડના ખર્ચે 600 પથારીની નવી મેરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવા માટે આ વર્ષે રૂપિયા 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે લોહીના નમૂનાની નિઃશુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા કુલ રૂપિયા 7 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો આ મુખ્યમંત્રી નિદાન યોજના છે કે જેમની શરૂઆત 2016માં થઈ હતી અને સરકારી દવાખાનામાં સારવાર લેવા જતાં ગરીબ દર્દીઓને લેબોરેટરી પરીક્ષણ માટે બહાર કરવા પડતા ખર્ચથી મુક્તિ અપાવવા માટે સરકારે મુખ્યમંત્રી નિદાન યોજના શરૂ કરી છે। 108 એમ્બ્યુલન્સ સેવાને સુદૃઢ કરવા નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવા કુલ રૂપિયા 27 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। જસદણ, ધ્રોળ, દહેગામ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલીમાં સીએચસી અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા માટે કુલ રૂપિયા 21 કરોડની જોગવાઈ કરેલી છે। જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનો અને નડિયાદ ખાતે એમઆરઆઈ મશીન વસાવવા માટે કુલ રૂપિયા 16 કરોડની જોગવાઈ કરેલી છે। કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને જનરલ હોસ્પિટલ બિલીમોરા ખાતે આધુનિક હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવા માટે કુલ રૂપિયા 10 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલમાં તબીબી ઉપકરણો અને વધારાની 10 એમ્બ્યુલન્સ વસાવવા માટે કુલ રૂપિયા 8 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। આરોગ્ય સેવાઓ માટે પાયાની અને અગત્યની કામગીરી કરતી જે આશા બહેનો છે તે આશા વર્કર બહેનો છે એની આગવી ઓળખ થઈ શકે એના માટે એની યુનિફોર્મ સ્વરૂપે 2 સાડી પૂરી પાડવા માટે કુલ રૂપિયા 4 કરોડની જોગવાઈ કરેલી છે। નવજાત શિશુની સઘન સારવાર માટે 4 સરકારી હોસ્પિટલો ખાતે સિક નિયોન્ટલ કેર યુનિટની ક્ષમતા વધારવા માટે કુલ રૂપિયા 22 કરોડની જોગવાઈ કરેલી છે। મેડિકલ કોલેજ સોલા અમદાવાદ ખાતે બેચરલ ઇન ઓડિયોલોજી સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોક્યુલર ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત કરવા માટે કુલ રૂપિયા 2 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। જય હિન્દ, જય ભારત।